ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભગવો લહેરાયો છે. ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો. કોંગ્રેસના સુપડા સાફ થયા તો જેલમાંથી ચૂંટણી લડી રહેલા ગણેશ જાડેજાનો વિજય થયો છે. અગાઉ વિજય થયેલા કોંગ્રેસના યતીશ દેસાઈની હાર. ગઈકાલે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ હતી. ચૂંટણી બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે ભાજપનો ભગવો લહેરાયો છે. જેલમાં રહેલા ગણેશ જાડેજાની પણ જીત થઈ છે. અમારી હાર સ્વીકારીએ છીએ અને લોકોનો ચુકાદો છે એ અમે માથે ચડાવીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ છે કે અમે જે ચૂંટણી અધિકારીએ 3,200 મત ખોટા ઉમેર્યા હતા એની સામે હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું હતું કે 115D સહકારી કાયદાની કલમ 115D મુજબ આ ચૂંટણી કરવી અને એની મતદારી તૈયાર કરવી. જે રીતે ગોંડલની પ્રજાએ અમારી પર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી, ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ. આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી, અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા એમાં આ બધા નિયમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીના લોકો 200 થી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે.